गुड मॉर्निंग अनिल नानी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। ओके चलो हवे आज लास्ट जे मैं पार्ट फाइव पढ़ाया तो एमा आपणे शू के व्याज शू छे व्याज विषय में तमने व्याज की व्याख्या बराबर पछी मुद्दल मुद्दत प्लस अने व्याज सूत्र आपणे पाछुं मैं तमने कीधुं तुं के हवे पछीना जे लेक्चर हशे मीन्स के जे वीडियो हशे एमा हूँ तमने करावीश के व्याजना दाखला कई रीतना शोधवाना छे। तो अपने 8.3 अर्धू कहूं तू बराबर ने बाकी दाखा में नफाखोर कीधा था कि तब जाते करजो बराबर। तो हमें आम आप शोधा व्याजना दाखला तो व्याजना दाखला में क्वेश्चन नंबर 9 है कि नीचेना रकमन 3 वर्षन व्याज मुदल शोधो कि नीचेना जी रकम आपी है यम आप बधा 3 वर्ष व्याज मुद्दल शोधवा है। ओके तो पहलू अपने कीधु कि मुद्दल रुपया 1200 वार्षिक दर 12% है। तो पहला तो आप लखशू शू कीधु कि आपने पी बराबर मुद्दल एट के पी पी बराबर के रुपये कीधा है तो 1200 रुपये पी बराबर रुपया 1200। पछी कीधु कि व्याजनो दर एट्ल के आर आर बराबर के 12% आ बराबर 12% पछी टी एट के समय समय बराबर अपन शू कीधु तो 3 वर्ष टी बराबर 3 वर्ष। ओके तो हवे अपने सूत्र शू तो के सादु व्याज बराबर पी आर टी ना छेद में 100 तो के सादु व्याज बराबर पी आर टी छेद में 100 पी बराबर के तो 1200 गुणिया आर बराबर के 12 अने टी बराबर के तो 3 छेद में 0000 कट थी जैसे बराबर एट 12 × 12 એટલે 12નો વર્ગ કરશું એને ગુણ્યા 3 કરશું બરાબર તો શું જવાબ આવશે 432 રૂપિયા 432। ઓકે હવે આપણને કીધું છે આપણને જે વ્યાજ મળ્યું છે આપણને કીધું છે કે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો તો હવે આવશે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ मुद्दल बराबर व्याज मुद्दल शू सूत्र के मुद्दल प्लस व्याज मुद्दल प्लस व्याज बराबर तो मुद्दल अपने के 1200 तो 1200 प्लस व्याज अपन के 432 रुपया 432 हवे 1200 + 432 करीस तो शू जवाब आवशे तो 1632 रुपया। ओके आ रीतना दाखलो छे। हवे एना पछीनो दाखलो आवो छे जो शू कीधु छे कि मुद्दल 7500 रुपया छे वार्षिक दर 5% छे तो 3 वर्षनो व्याज मुद्दल बराबर અહીંયા આપણે 5 કરશું અહીંયા તો 3 અહીંયા 7500 અહીંયા બધી રકમ મૂકીને છેદ ઉડાડશું આ સૂત્ર વ્યાજ મુદ્દલ 7500 જે જવાબ આવે એ અને પછી આપણો જવાબ હવે તમારે જાતે ટ્રાય કરવાની છે। ઓકે સેમ દાખલો છે ખાલી રકમ થોડી થોડી નાની એવી ચેન્જ કરી લીજો। ઓકે હવે એની પછીનો દાખલો છે ક્વેશ્ચન નંબર 10 કે रुपया 56000 केटला टका व्याज दरे 2 वर्ष व्याज रुपया 280 थे बराबर। हम आपने शू कीधु जो क्वेश्चन नंबर 9 में बीजो तो जो जाते करने हमें प्रश्न नंबर 10 करू छू। ओके तो शू कीधु प्रश्न नंबर 10 में कि रुपया अपने पी आपी है पी के आपी है तो पे लखी नाखीश पी बराबर 56000 पी बराबर 56000 रुपया पची व्याजनो दर कि आपने टका कहता था 12% दरे 5% दरे तो ये टका अपने शोधवाना है तो आर बराबर क्वेश्चन मार्क आप शोधवा। ओके पची
टी बराबर टी એટલે કે ટાઈમ ટાઈમ આપણને આપ્યું છે ટી બરાબર 2 વર્ષ ટી બરાબર 2 વર્ષ ઓકે હવે આપણે દર વખતે શું કરતા હતા વ્યાજ શોધતા હતા આ વખતે આપણને શું કીધું છે વ્યાજ આપી દીધું તો વ્યાજ આપણને કેટલું આપ્યું છે કે રૂપિયા 280 તો કે વ્યાજ બરાબર રૂપિયા 280 बराबर હવે જેમ સૂત્ર હતું એમ જ કરશું આપણે કે તેથી સાદુ વ્યાજ બરાબર p r t ના છેદમાં 100 હવે વ્યાજ ની જગ્યા હું શું કરીશ જે વ્યાજ આપ્યું છે તો કે 280 બરાબર p છે એટલે કે 56000 ગુણ્યા r નો કાઉન્ટ કરવાનો છે અને t બરાબર 2 ના છેદમાં करता बनाविस तो आर ने करता बनाविस तो ऊपर શું જશે તો કે 280 ના છેદમાં 560 ગુણ્યા 2 બરાબર બરાબર ની આ છે બરાબર ની આ સાઈડ આવે છે આ તો બરાબર ની આ સાઈડ એટલે આ તો ઉપર અંશમાં અંશમાં જ રહેશે પણ આ બરાબર ની આ સાઈડ આવે એટલે કે 256 છે 560 અને 2 છે ઈ બરાબર ને આ સાઈડ આવશે એટલે શું થશે તો કે છેદમાં આવશે તો જો 00 કટ કરીશ 00 કટ કરીશ પછી શું થશે તો કે 14 2 28 પછી અને 14 4 56 તો જવાબ આવશે આ બરાબર 1 ના છેદમાં 4% હવે 1 ના છેદમાં 4 કરશો એટલે 1 ભાગ્યા તમે 4 કરશો તો તમને જવાબ આવશે r બરાબર 0.25% એટલે કે આમાં એમ છે કે એવું નહોતું કે દર વખતે આપણને વ્યાજ શોધવાનું જ આપે ત્યારે ક્યારેક આપણને p મૂળ શોધવાની પણ આપે ક્યારેક આપણને r શોધવાનો પણ આપે અને ક્યારેક આપણને વર્ષ શોધવાનું પણ આપે બરોબર તો પછી આપણે જે આપણને કીધું શોધવાનું હોય એને આપણે શું બનાવશું આપણે કરતા બનાવશું અને પછી એને કરતા બનાવશું અને ત્યારબાદ પછી આપણે છેદ ઉડાડશું બરોબર એવી જ રીતના 11મો અને છેલ્લો દાખલો છે કે જો મીના તેને વ્યાજે લીધેલી અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ રૂપિયા 45 ચૂકવતી હોય તો તેને વ્યાજે લીધેલી રકમ શોધવાની છે એટલે મીન્સ કે આમાં આપણે p શોધવાનો છે આપણી જે મુદ્દલ છે એ આપણે શોધવાની છે તો જો દાખલા નંબર 11 જોઈએ આપણે અને ઘડિયાળ શીખી જજો ઘડિયાળની આવડશે સરસ મજાના તો જ તમે ફટાફટ છેદ ઉડાડી શકશો બાકી નહીં ઓકે ચલો 11મો દાખલો શું કીધું છે કે પહેલા તો p મુદ્દલ તો આપણે ગોતવાની છે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દઈશ પછી r કીધું છે કેટલા ટકા કીધું છે તો કે 9% કીધું છે પછી t મને કેટલું કીધું છે તો કે 1 વર્ષ એટલે 1 પછી વ્યાજ વ્યાજ મને કહી દીધું છે કેટલા રૂપિયા તો કે રૂપિયા 45 રૂપિયા 45 બરોબર હવે આપણે વ્યાજનું સૂત્ર મૂકીશ તેથી સાદુ વ્યાજ બરાબર p r t ના છેદમાં 100 જો વ્યાજ મને આપી દીધું છે કેટલા છે તો 45 p શોધવાનો છે r મને કીધો છે 9 ગુણ્યા 1 ના છેદમાં 100 ઓકે હવે શું કરીશ મારે p ગોતવાનો છે એટલે હું શું કરીશ કરતા બનાવીશ તો કે p બરાબર 45
પિસ્તાલીસ ગુણ્યા સોળના છેદમાં નવ ગુણ્યા એક બરોબર બરાબર ની આસર જશે તો અંશ છે એ છેદના વયો જશે અને છેદ છે એ અંશમાં રહ્યો જશે બરોબર નવ પાંચ પિસ્તાલીસ હવે એક ને ઉડાડો કે નો ઉડાડો કે ફેર ન પડે તેથી સી બરાબર પાંચ ગુણ્યા સો તેથી સી બરાબર પાંચસો રૂપિયા ઓકે આ રીતના દાખલો થશે સાવ ઈઝી છે નાના એવા સરસ દાખલા છે બરોબર જો જેને બાકી હોય એ આ રીતના પોતાના દાખલા છે પોતાની સીડબલ્યુ બુકમાં કમ્પ્લીટ કરશે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે અને હજી કોઈને કાંઈ ડિફિકલ્ટી હોય કે મેડમ અમને નફો ખોટના દાખલા નથી આવડતા સાદુ વ્યાજના દાખલા નથી આવડતા તો હું તમને મને મેસેજ કરજો હું ફરીવાર તમને જે ન આવડતા હોય એ દાખલાને હું ફરીવાર તમને બોર્ડ ઉપર કરાવીને શીખવાડીશ ઓકે બાકી આ ચેપ્ટર અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે હવે પછી એનો જો નેક્સ્ટ વિડીયો આવશે એમાં હું તમને ચેપ્ટર નંબર 9ની પહેલાં શું આપીશ થોડીક રૂપરેખા આપીશ કે શું છે શું ને અને ત્યારબાદ આપણે 9.1ની બધું ચાલુ કરીશું ઓકે હવે પછીની જે આપણી ટેસ્ટ આવશે રાઉન્ડ 6ની એમાં આપણે ખાલી ચેપ્ટર નંબર 8 જ રહ્યું છે કેમ કે ચેપ્ટર નંબર 8 છે એ બહુ મોટું બધું છે એમાં નફો ખોટ આવે છે સાદુ વ્યાજ આવે છે પ્લસ ટકાવારી શોધવાનું આવે છે એવી 3-4 વસ્તુઓમાં ઇન્ક્લુડેડ થઈ જાય છે એટલે એક જ ચેપ્ટર મેં રાખ્યું છે ચેપ્ટર નંબર 8 તો વ્યવસ્થિત પાકું કરજો અને જે હોમવર્ક આપું છું સીડબલ્યુ બુકમાં રેગ્યુલર મોકલજો ઓકે થેન્ક યુ